આમ આદમી પાર્ટી આપ દ્વારા સતત છેલ્લા 5 દિવસથી ખાડી સફાઈ કરી રહી છે. આજે 5મા દિવસે આમ આદમી પાર્ટી દ્વારા શ્યામધામ પાસે ખાડીની સફાઈ હાથ ધરવામાં આવી હતી. આમ આદમી પાર્ટી દ્વારા હાલ ચોમાસા પહેલા સુરતમાં ખાડી પોલિટિક્સ શરૂ કરી હોય તેમ લાગી રહ્યું છે. ત્યારે ખાડી સાફ કરવાનો આજે 5મો દિવસ છે, જેમાં આમ આદમી પાર્ટીના કોર્પોરેટરો નેતાઓ તમામ કામે લાગ્યા છે. આમ આદમી પાર્ટી દ્વારા ખાડી સાફ કરવા માટે મશીનરી માંગવામાં આવી રહી છે. તેમજ કોર્પોરેશનનો જે સ્ટાફ કામ કરતો હોય છે તે સ્ટાફના કેટલાક માણસોની પણ માંગ કરાય છે, પરંતુ શાસક પક્ષ દ્વારા તેમને કોઈપણ પ્રકારની મદદ કરવામાં આવી ન હોવાનું વાત આપ દ્વારા નેતા કરી રહ્યા છે. તે 5મા દિવસે શ્યામધામ પાસે ખાડીની સફાઈ કામગીરી આમ આદમી પાર્ટી દ્વારા કરવામાં આવી હતી. નમસ્કાર મિત્રો, આપ જોઈ રહ્યા છો આજે 5મો દિવસ છે આમ આદમી પાર્ટીના સફાઈ અભિયાનનો. અત્યારે અમારી સાથે સ્થાનિકો પણ જોડાયા છે. આ બહેનો અહીંયાના લોકલ સ્થાનિકો પણ જોડાયા છે, કારણ કે એને પણ હવે ખબર પડી છે કે આ ભ્રષ્ટ ભાજપના શાસકોને કોઈ રસ નથી, કે એને કોઈ વિશ્વાસ નથી કે આ ભાજપના ભ્રષ્ટ શાસકો કે અધિકારીઓ આવે અને આ સફાઈ કરશે. ફક્ત ને ફક્ત આમ આદમી પાર્ટી જ આ કરી શકે છે, અને તેથી સ્થાનિકો પણ હવે જોડાઈ રહ્યા છે. કે 4 દિવસથી નહોતા જોડાતા, અત્યારે મહિલાઓ આજુબાજુના સોસાયટીના મહિલાઓ આપણી સાથે છે. એટલે ખાસ અમે ભાજપના ભ્રષ્ટ શાસકો અને ભ્રષ્ટ ઉચ્ચ અધિકારીઓને કહેવા માંગીએ છીએ કે હવે તમે જાગો ઊંઘમાંથી, નહીંતર પછી જે અમારા જલદ કાર્યક્રમો શરૂ થશે આવતા દિવસોમાં, તો તમારી ઊંઘ હરામ થઈ જશે અને તમારે રહેવું ભારે પડી જશે. કારણ કે આગામી જ અમારા કાર્યક્રમો એવા છે કે અમે ડેપ્યુટી મેયર અને મેયરના ઘરે, આપ જોઈ રહ્યા છો જે ટ્રેક્ટર ભરાઈ રહ્યા છે, એ જ ટ્રેક્ટરો એના ઘર પર નાખવાના છીએ. આવા જ ટ્રેક્ટરો આવતા સમયમાં જો આ ભ્રષ્ટ અધિકારીઓ, આપ જોઈ રહ્યા છો અહીંયાના આ લોકલ સ્થાનિકો અમારો મદદ કરી રહ્યા છે, કારણ કે એને પણ હવે વિશ્વાસ આવ્યો છે કે આ લોકો જો કરી શકતા હોય તો આપણે પણ સાથે આ લોકોની જોડાય અને આપણેથી પણ જેટલું યોગદાન અપાય એટલું આપી શકીએ છીએ. માટે હવે આ ચેતવણી છે ભાજપના નેતાઓને અને ઉચ્ચ ભ્રષ્ટ અધિકારીઓને કે જો આ સફાઈ અભિયાન એ કરશે નહીં, ચાલુ અમને સાથ સહકાર નહીં આપે, તો આવતા દિવસોમાં મેયર, ડેપ્યુટી મેયર અને જે જે ઉચ્ચ નેતાઓ છે, ધારાસભ્યો, સંસદ સભ્યોના ઘરે પણ આ જે ટ્રેક્ટર તમને બતાવ્યું એ ટ્રેક્ટર સીધું એમના ઘરમાં ઠલાવવામાં આવશે. તો જ એઓને ભાન થશે કે આવી રીતે કચરાના કે એના કાંઠે રહેવામાં કેટલું પેલું થાય છે, એ કેટલી દુર્ગંધ બેઠે છે. માટે હવે સુધરવાનો છેલ્લો ચાન્સ છે આ ભાજપના ભ્રષ્ટ નેતાઓને અને ઉચ્ચ અધિકારીઓને, કે એઓને કયું સ્ટેન્ડ લેવું છે. જય હિન્દ, જય ભારત. ચોમાસા પહેલાં પ્રી મોન્સૂન કામગીરી તંત્ર દ્વારા માત્ર કાગળ પર કરાતું હોય તેવા આક્ષેપો કરવામાં આવી રહ્યા છે. ત્યારે આમ આદમી પાર્ટી દ્વારા હાલ ચાલી રહેલી ખાડી સફાઈ અંગેના પોલિટિક્સને કેટલી સફળતા મળશે તે જોવું રહ્યું. અઝર કુરેશી, G10 ફેન્યુઝ.